गुड मॉर्निंग, एम आई ऑडिबल? ओके, आई होप माई स्क्रीन इज विजिबल नाउ. ओके, लास्ट लेक्चर में आपणे यूनिट 5 स्टार्ट करेलो, प्रोसेस डेटा ट्रांसमिशन स्टैंडर्ड्स एंड बसेस, बराबर, जेमा आपणे मोड्स ऑफ ट्रांसमिशन वाळो टॉपिक कम्प्लीट थई गयो हतो. मोड्स ऑफ ट्रांसमिशन एटले शुं के ई शुं डिफाइन करे छे, बे स्टेशन ओर बे लिंक्ड डिवाइसेस नी वच्चे जे सिग्नल फ्लो नी डायरेक्शन शुं छे ए तमने खबर पड़े छे फ्रॉम the transmission mode. Okay, last lecture ma kon kon natu? Devang and Satish were there, and Jaydeep, you were not there. Tame me je video upload karelo joyo, Jaydeep एंड शिवराज, लास्ट लेक्चर नो वीडियो में अपलोड करेलो हतो ए तमे जोयो? यस ओर नो? जे लोको नता लास्ट लेक्चर में ए लोको ए मैं वीडियो अपलोड करेलो छे ए जोयो? There is no response, मतलब कोई जोयो नहीं वीडियो, એવું છે? કોઈ વાંધો નહીં, હવે જોઈ લેજો, બીકોઝ હું રિપીટ નથી કરવાની. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં મોડ્સ ઓફ ટ્રાન્સમિશન કમ્પ્લીટ થઈ ગયું હતું, જેમાં આપણે સિમ્પ્લેક્સ મોડ, હાફ ડુપ્લેક્સ એન્ડ ફૂલ ડુપ્લેક્સ આ ત્રણ ટ્રાન્સમિશન મોડ્સ જોયા હતા. સિમ્પ્લેક્સ મોડમાં યુનિડિરેક્શનલ ડેટા ટ્રાન્સમિટ થાય, એક સ્ટેશન ટ્રાન્સમિટ કરે અને બીજું સ્ટેશન રિસીવ કરે. હાફ ડુપ્લેક્સમાં બંને સ્ટેશન ટ્રાન્સમિટ એન્ડ રિસીવ કરી શકે બટ નોટ એટ ધ સેમ ટાઈમ. એન્ડ ફૂલ ડુપ્લેક્સમાં બંને સ્ટેશન જે છે એ ડેટા ટ્રાન્સમિટ એન્ડ રિસીવ બંને કરી શકે એટ ધ સેમ ટાઈમ. આજે આપણે કરવાનું છે ટ્રાન્સમિશન મીડિયા. ટ્રાન્સમિશન મીડિયા એટલે માધ્યમ. ઓકે, આ ટોપિક પણ આપણે લાસ્ટ લેક્ચરમાં કવર થઈ ગયો હતો. આનું ક્લાસિફિકેશન આખું કે ટ્રાન્સમિશન મીડિયા શું હોય. એક માધ્યમ છે ટ્રાન્સમિશન મીડિયા, મતલબ તમારો ડેટા જે છે એને ટ્રાન્સમિટ કરવાનું માધ્યમ, બરાબર, એને કહેવાય છે ટ્રાન્સમિશન મીડિયા. એનું આપણે ટાઈપ્સ જોયું હતું, ગાઈડેડ એન્ડ અનગાઈડેડ. ગાઈડેડમાં ત્રણ ટાઈપ્સ હતા, ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ એન્ડ ફાઈબર ઓપ્ટિક કેબલ. એન્ડ અનગાઈડેડ મીડિયામાં રેડિયો વેવ્સ, માઇક્રોવેવ્સ, ઇન્ફ્રારેડ, સ્કાય વેવ, સ્પેસ વેવ, આ બધી અલગ અલગ વેવ્સ આવે છે ઇન અનગાઈડેડ મીડિયા. લેટ અસ સ્ટાર્ટ વિથ ગાઈડેડ મીડિયા. ગાઈડેડ મીડિયા એટલે શું? કે જેમાં એક ફિઝિકલ મીડિયમ હોય જેમાંથી તમારો ડેટા જે છે ઓર સિગ્નલ જે છે એ પાસ થતો હોય, બરાબર. આપણે લેપટોપ સાથે આપણા ફોનને કનેક્ટ કરીએ છીએ યુઝિંગ અ ડેટા કેબલ, તો એમાં શું થાય છે, તમારી પાસે એક ફિઝિકલ કેબલ છે, એક ફિઝિકલ મીડિયમ છે જે તમારા મોબાઈલને તમારા લેપટોપ સાથે કનેક્ટ કરે છે. સિમિલરલી આપણા ઘરમાં જે લેન્ડલાઇન ટેલિફોન્સ છે, બરાબર, ટેલિફોન જે છે એ બી કેવું છે, ગાઈડેડ મીડિયા યુઝ કરે છે. વાય? બીકોઝ એમાં એક વાયર લગાવેલો હોય છે, કેબલ લગાવેલો છે, જેના થ્રુ તમે ફોન કોલ્સ પર જે કઈ બી વાત કરો છો એ ટ્રાન્સમિટ થઈ શકે છે, બરાબર. મોબાઈલ ફોન્સ જે છે એમાં ગાઈડેડ મીડિયા ના આવે. વાય? બીકોઝ તમે મોબાઈલ સાથે કોઈ એક્સટર્નલ કેબલ જે છે એને કનેક્ટ કરતા નથી,
બરાબર, તો એને કહેવાય છે અનગાઈડેડ મીડિયા. બટ ગાઈડેડ મીડિયામાં શું યુઝ કરીએ છીએ આપણે? એક ફિઝિકલ કેબલ ઓર કન્ડક્ટર. આપણે આના વિશે ચેપ્ટર 2 માં જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ ટેલિમેટ્રી ભણતા હતા ત્યારે આપણે થોડુંક આના વિશે આપણે ભણી ગયા છીએ ઓલરેડી. ધીસ ઇઝ જસ્ટ અ રિપીટેશન. સો ઇન ગાઈડેડ મીડિયા ધ ઇન્ફોર્મેશન ઇઝ ડાયરેક્ટેડ એન્ડ કન્ટેન્ડ વિધિન ધ ફિઝિકલ લિમિટ્સ ઓફ ધ મીડિયમ. જે કઈ બી ઇન્ફોર્મેશન છે ઇટ ઇઝ ડાયરેક્ટેડ એન્ડ કન્ટેન્ડ. એ તમારા જે ફિઝિકલ મીડિયમ છે એની અંદર જ હોય છે અને એમાંથી જ એ જે છે એ પાસ થાય છે. એક્ઝામ્પલ્સ છે ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ, ફાઈબર ઓપ્ટિક કેબલ. આ બધા આપણે ઓલરેડી યુનિટ 2 માં ભણી ગયા છે ડિટેલમાં. યાદ કરો, યાદ છે બધાને? યસ ઓર નો? બીજા બધા લોકોને? નથી યાદ? ઓકે, કોઈ વાંધો નહીં. એનો લેક્ચરનો વિડીયો છે એ છે હું થોડાક ટાઈમમાં એક બે દિવસમાં અપલોડ કરીશ, તમે એમાં જોજો. બરાબર છે? સો ગાઈડેડ મીડિયાના એક્ઝામ્પલ્સ કયા કયા છે? ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ એન્ડ ફાઈબર ઓપ્ટિક કેબલ. આના વિશે પણ આપણે હમણાં સમજીએ. નેક્સ્ટ ઇઝ અનગાઈડેડ મીડિયા. અનગાઈડેડ, ગાઈડેડ એટલે જેને એક કોઈ પર્ટિક્યુલર પાથ છે એની પાસે જેમાંથી તમારી ઇન્ફોર્મેશન પાસ થઈ શકે છે. અનગાઈડેડ મતલબ જેમાં કોઈ ફિક્સ્ડ પાથ, ફિક્સ્ડ કેબલ છે નહીં. આમાં શું કરવામાં આવે છે? સિગ્નલ જે છે એ એર થ્રુ ટ્રાન્સમિટ થાય છે. બરાબર, અનગાઈડેડ મીડિયામાં સિગ્નલ્સ આર ટ્રાન્સમિટેડ થ્રુ એર. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ જે છે એ ટ્રાન્સમિટ કરવામાં આવે છે વિધાઉટ યુઝિંગ એની ફિઝિકલ કન્ડક્ટર. આપણો મોબાઈલ ફોન જે છે એ બેસ્ટ એક્ઝામ્પલ છે જેમાં અનગાઈડેડ મીડિયા યુઝ થાય છે. બરાબર, ઓકે. આના સિવાય આપણે જ્યારે નાના મોટા પ્રોજેક્ટ બનાવતા હોય છે તેમાં આપણે આઈઆર એલઈડી લગાવતા હોય છે. આઈઆર એલઈડી કાઉન્ટર સર્કિટ જે હોય છે એમાં તમે આઈઆર એલઈડી લગાવો છો તો એ શું કરે છે કે સામસામે એલઈડી પેર ગોઠવવામાં આવે છે. હવે જ્યારે એલઈડી, એક એલઈડી જે છે એ આઈઆર વેવ્સ ટ્રાન્સમિટ કરે છે અને સામે આઈઆર વેવ્સ રિસીવ કરે છે ઇન્ફ્રારેડ. બરાબર, તો જે ટ્રાન્સમિટિંગ એલઈડી છે એમાંથી આઈઆર વેવ્સ ટ્રાન્સમિટ થાય છે અને સામે રિસીવ થાય છે. બટ જ્યારે સપોઝ કોઈ વચ્ચે ઓબ્સ્ટેકલ આવે છે ત્યારે આઈઆર વેવ જે છે રિસીવ થતી નથી. બરાબર છે? તો ત્યારે શું થાય છે? કાઉન્ટ અપ થાય છે. આ એક સિમ્પલ કાઉન્ટ 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 કરવા માટેની સર્કિટ છે. બરાબર, તો અનગાઈડેડ મીડિયા એટલે જેમાં સિગ્નલ્સ ને ટ્રાવેલ કરવા માટે કોઈ ફિક્સ્ડ પાથ હોતો નથી. એર થ્રુ સિગ્નલ્સ ટ્રાન્સમિટ કરવામાં આવે છે અને સિગ્નલ કયા હોય છે? તમારા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ. બરાબર, અનગાઈડેડ મીડિયાને વાયરલેસ કમ્યુનિકેશન તરીકે પણ ઓળખવામાં આવે છે. અનગાઈડેડ મીડિયા યુઝ કરીને જે કમ્યુનિકેશન થતું હોય છે એને વાયરલેસ કમ્યુનિકેશન પણ કહેવામાં આવે છે. આ બે વસ્તુ ક્લિયર થઈ? બીજા બધાને? ખાલી અંકિત અને દેવાંગ જ ભણે છે? બીજા બધા શું કરે છે? સતીશ, જયદીપ એન્ડ શિવરાજ. ઓકે, સો હવે આપણે જોઈએ ટ્રાન્સમિશન મીડિયામાં અનગાઈડેડ અને ગાઈડેડ મીડિયા વચ્ચે ડિફરન્સ.
ગાઈડેડ મીડિયા એન્ડ અનગાઈડેડ મીડિયા વચ્ચેનો તફાવત. બરાબર, મીડિયા એટલે શું? મીડિયા એ મીડિયમનું એક પ્લુરલ ફોર્મ છે. ઓકે, તમે આ જે વર્ડ જોયો છો ને મીડિયા, ઇટ ઇઝ ધ પ્લુરલ ઓફ મીડિયમ. મીડિયમ એટલે માધ્યમ. માધ્યમ એટલે તો સમજાય ને બધાને? જેના થ્રુ તમે ઇન્ફોર્મેશન એક્સચેન્જ કરો છો એને માધ્યમ કહેવાય. બરાબર, સો મીડિયા ઇઝ જસ્ટ અ પ્લુરલ ફોર્મ ઓફ મીડિયમ. બરાબર, હવે આપણે એનો ડિફરન્સ જોઈ લઈએ. ગાઈડેડ મીડિયા, એમાં એક ફિઝિકલ કેબલ અને ઓર કન્ડક્ટર હોય છે સિગ્નલને ટ્રાન્સપોર્ટ કરવા માટે, જ્યારે કે અનગાઈડેડ મીડિયામાં કોઈ ફિઝિકલ લિંક હોતી નથી, સેન્ડર અને રિસીવર વચ્ચે કોઈ ફિઝિકલ લિંક હોતી નથી. ગાઈડેડ મીડિયામાં સિગ્નલ જે છે એ આઈધર કરંટ ઓર લાઇટના ફોર્મમાં ટ્રાન્સમિટ થાય છે. જો આપણે સેકન્ડ ચેપ્ટરમાં ઇલેક્ટ્રિક ટેલિમેટ્રી ભણ્યા હતા, એમાં આપણે જોયું હતું કે તમારું સિગ્નલ જે છે એ ઇલેક્ટ્રિક કરંટ ઓર વોલ્ટેજ, મોસ્ટલી ઇટ ઇઝ ટ્રાન્સપોર્ટેડ ઇન ધ ફોર્મ ઓફ કરંટ. યાદ છે, આપણે જોયું હતું કરંટ ટેલિમેટ્રી. બરાબર, તેમાં શું થતું હતું? તમારું સિગ્નલ જે છે એ કરંટના ફોર્મમાં ટ્રાન્સમિટ થતો હતો. જે કઈ બી તમારી વેલ્યુ, જે તમારે ઇન્ફોર્મેશન પાસ કરવાની છે, એના પ્રપોર્શનલ ઓર ઇક્વિવેલન્ટ ઇલેક્ટ્રિક કરંટમાં કન્વર્ટ કરવામાં આવે છે અને પછી એને પાસ ઓન કરવામાં આવે છે. બરાબર, ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે. અને બીજું આપણે જોયું હતું ફાઈબર ઓપ્ટિક કેબલ, જેમાં લાઇટના ફોર્મમાં તમારું સિગ્નલ જે છે એ ટ્રાવેલ કરતું હતું. તો ગાઈડેડ મીડિયામાં તમારું સિગ્નલ જે છે ઇટ ઇઝ ટ્રાન્સપોર્ટેડ ઇન ધ ફોર્મ ઓફ લાઇટ ઓર ઇલેક્ટ્રિક કરંટ, જ્યારે કે અનગાઈડેડ મીડિયામાં સિગ્નલ જે છે ઇટ ઇઝ ટ્રાન્સપોર્ટેડ ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ. બરાબર, પછી ગાઈડેડ મીડિયાના એક્ઝામ્પલ્સ ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ, ફાઈબર ઓપ્ટિક કેબલ એન્ડ અનગાઈડેડ મીડિયાના એક્ઝામ્પલ્સ છે રેડિયો વેવ, માઇક્રોવેવ, ઇન્ફ્રારેડ વેવ, સ્પેસ વેવ એન્ડ સ્કાય વેવ. ઓકે, હવે આપણે વાત કરીએ અનગાઈડેડ મીડિયાની, થોડુંક ડિટેલમાં જોઈએ. સી, આ બધું આપણે ઓલરેડી યુનિટ ટુમાં કમ્પ્લીટ કરેલું જ છે, છતાં આ જસ્ટ એક આપણે રિવિઝન જેવું જ છે, કારણ કે બંને ચેપ્ટરમાં આ પોઈન્ટ્સ અમુક કોમન છે, ટોપિક્સ અમુક કોમન છે. બરાબર, ટ્વિસ્ટેડ પેર કેબલના બે ટાઈપ હતા, અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ એન્ડ શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. ટ્વિસ્ટેડ પેર કેબલ એટલે શું? બે કંડક્ટરને આપસમાં ટ્વિસ્ટ કરી દીધા છે એને કહેવાય છે ટ્વિસ્ટેડ પેર. બરાબર, બે સિમ્પલ કોપરના કંડક્ટર લઈને એને ટ્વિસ્ટ કરી દેવામાં આવે છે, બટ ડાયરેક્ટલી નહીં. પહેલા શું કરવામાં આવે છે, કોપરના કંડક્ટર ઉપર પ્લાસ્ટિકનું લેયર ચડાવવામાં આવે છે અને એવા બે અલગ અલગ પ્લાસ્ટિકના કવરવાળા કંડક્ટરને ટ્વિસ્ટ કરવામાં આવે છે આપસમાં, એને કહેવાય છે ટ્વિસ્ટેડ પેર કેબલ. સમથિંગ લાઈક ધીસ. જુઓ, આ બે સેપરેટ કંડક્ટર જ છે, કોપરના વાયર્સ છે, જેની ઉપર પ્લાસ્ટિકનું ઇન્સ્યુલેશન ચડાવવામાં આવેલું છે અને પછી એને આવી રીતના ટ્વિસ્ટ કરી દેવામાં આવ્યા છે. બરાબર, આને કહેવાય છે ટ્વિસ્ટેડ પેર કેબલ. કેબલ ક્યારે બને? જ્યારે એવા ઘણા બધા સેપરેટ પેર્સ જે છે એને એકી સાથે એક જ કવરની અંદર મૂકવામાં આવે, એ થઈ ગયો તમારો કેબલ. બરાબર, સો અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ જે છે ઇટ ઇઝ મોસ્ટલી યુઝડ ફોર ટેલિફોન સિસ્ટમ, મોસ્ટલી યુઝડ ફોર ટેલિફોન સિસ્ટમ. એની ફ્રીક્વન્સી રેન્જ છે 100 હર્ટ્ઝ ટુ 5 મેગાહર્ટ્ઝ. સોરી, અહીંયા થોડુંક મિસ્ટેક છે, 5 મેગાહર્ટ્ઝ છે અહીંયા, 100 હર્ટ્ઝ ટુ 5 મેગાહર્ટ્ઝ. ઓકે, મિસ્ટેક હતી, 100 હર્ટ્ઝ ટુ 5 મેગાહર્ટ્ઝ. ઓકે, અને એડવાન્ટેજીસ જોઈ લઈએ, લો કોસ્ટ, ઇઝી ટુ યુઝ, ચીપ એન્ડ ફ્લેક્સિબલ એન્ડ ઇઝી ટુ ઇન્સ્ટોલ. આની કિંમત ઓછી હોય છે, યુઝ કરવામાં ઘણું ઇઝી પડે છે, સસ્તું છે અને ફ્લેક્સિબલ હોય છે કેબલ, ઘણો હાર્ડ કેબલ નથી હોતો એન્ડ ઇન્સ્ટોલેશન પણ આનું ઇઝી છે. સેકન્ડ ઇઝ અનશિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ. ઓકે, સોરી, અગેન મિસ્ટેક છે, ધીસ ઇઝ શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ.
जस्ट एक ज मिनट. ओके, दिस इज शील्डेड ट्विस्टेड पेर केबल. आनी पहले आपणे जोयुं अनशील्डेड, सेकंड इज शील्डेड ट्विस्टेड पेर केबल. शील्ड एटले एनुं एक टाइपनुं कवर, बराबर, एनुं कवर जे एने नॉइज इंटरफेरेंस थी बचावे छे, एने कहेवाय शील्ड, बराबर. આ ડાયાગ્રામ છે શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલનો. આમાં શું હોય છે, ઉપરથી જે એક કેબલનું મેઇન જેકેટ છે એની અંદર પણ એક ફોઇલ ઓર એક એક્સ્ટ્રા કવર લગાવવામાં આવેલું છે, મેટલ ફોઇલ હોય છે મોસ્ટલી. ઇટ એક્ટ્સ એઝ ધી સેકન્ડરી કન્ડક્ટર અને નોઇઝ ઇન્ટરફેરન્સથી પણ બચાવે છે તમારા મેઇન સિગ્નલ્સને, બરાબર. સો એસટીપી હેઝ અ મેટલ ફોઇલ કવરિંગ, બરાબર, જે તમારા જેટલા પણ ઇન્સ્યુલેટેડ કન્ડક્ટર્સ છે એની ઉપર લગાવેલું હોય છે, જેનાથી તમારું જે નોઇઝની સામે ઇમ્યુનિટી છે તમારા કેબલની એ વધી જાય છે. મતલબ નોઇઝ અમે વધારે અફેક્ટ કરી શકતો નથી, બરાબર. નોઇઝ અફેક્ટ કરતો નથી તમારા સિગ્નલ્સને. એનાથી શું થાય છે, તમારું જે સિગ્નલની ક્વોલિટી છે એ બેટર થઈ જાય છે એટ રિસેપ્શન, બરાબર. અને તમારો જે ટ્રાન્સમિટેડ ડેટા જે છે એ પ્રોટેક્ટ થાય છે, બરાબર. એસટીપી જે છે એ હાયર ટ્રાન્સમિશન રેટ્સ પ્રોવાઈડ કરે છે ધેન યુટીપી. ટ્રાન્સમિશન રેટ એટલે તમારો ડેટા જે છે કેટલી સ્પીડમાં ટ્રાવેલ કરી શકે છે, તમારી ઇન્ફોર્મેશન જે છે એ કેટલી સ્પીડમાં ટ્રાવેલ કરી શકે છે એને કહેવાય છે ટ્રાન્સમિશન રેટ, બરાબર. તો એસટીપી જે છે એનું ટ્રાન્સમિશન રેટ યુટીપી કરતા વધારે છે અને વધારે લોંગ ડિસ્ટન્સ સુધી સિગ્નલ જે છે એને ટ્રાન્સમિટ કરી શકે છે, બરાબર. આ તમને બતાવવામાં આવેલું છે, ધીસ ઇઝ યુટીપી કેબલ એન્ડ ધીસ ઇઝ એસટીપી કેબલ, બરાબર. ક્લિયર આ બંને ટોપિક? મને બધાનો રિસ્પોન્સ જોઈએ છે, યસ ઓર નો? દેવાંગ, સતીશ, શિવરાજ એન્ડ જયદીપ, સમજાણું? ઓકે, નેક્સ્ટ ટોપિક છે આપણો કોએક્સિયલ કેબલ. આ બધું આપણે સેકન્ડ ચેપ્ટરમાં ઓલરેડી ભણી ગયા છે. કોએક્સિયલ કેબલ વિશે આપણે બહુ ડિટેલમાં જોયું, તો એમાં આપણે આમાં જસ્ટ એનું ઓવરવ્યૂ જોવાનું છે. કોએક્સિયલ કેબલ જે છે એ ટ્વિસ્ટેડ પેર કેબલ કરતા બેટર શિલ્ડિંગ છે એમાં. વાય? બીકોઝ એમાં નંબર ઓફ કવરિંગ્સ વધારે આપવામાં આવેલા છે. ઇટ કેન સ્પેન ટુ લોંગર ડિસ્ટન્સીસ એટ હાયર સ્પીડ. ટ્વિસ્ટેડ પેર કરતા વધારે લોંગ ડિસ્ટન્સ સુધી અને વધારે ટ્રાન્સમિશન રેટથી સિગ્નલ જે છે એને ટ્રાન્સમિટ કરી શકે છે. સ્પીડ વધારે આપે છે એન્ડ વધારે લોંગ ડિસ્ટન્સ સુધી ઓપરેટ કરી શકે છે કોએક્સિયલ કેબલ, બરાબર. તમે એનું કન્સ્ટ્રક્શન જોઈ શકો છો કે એના જે મેઇન કન્ડક્ટર છે એના ઉપરના ઇન્સ્યુલેટરના લેયર વધારે છે, વિચ મીન્સ કે એ તમારો કેબલ છે જે ડ્યુરેબલ રહેશે એમાં નોઇઝ ઇમ્યુનિટી વધારે હશે, એટલે તમે એને લોંગ ડિસ્ટન્સ સુધી એટ હાયર સ્પીડ સિગ્નલને ટ્રાન્સમિટ કરી શકો, બરાબર. એઝ યુ કેન સી ઇનર કન્ડક્ટર એ તમારો મેઇન કન્ડક્ટર છે, એના ઉપર એક ઇન્સ્યુલેટરનું લેયર લગાવવામાં આવેલું છે. દેર ઇઝ એન આઉટર કન્ડક્ટર, બ્રેડેડ શિલ્ડ કન્ડક્ટર કહેવાય છે આને, જે મેટલનું કવરિંગ હોય છે, મેટલ શિલ્ડ હોય છે. ઇટ એક્ટ્સ એઝ ધ સેકન્ડરી કન્ડક્ટર, જેના ઉપર અગેન એક ઇન્સ્યુલેટર અને ફાઇનલી એક પ્લાસ્ટિક કવર લગાવવામાં આવેલું હોય છે. આનાથી શું થાય છે કે તમારો કેબલ જે છે એ સ્ટ્રોંગ રહેશે એન્ડ લોંગ ડિસ્ટન્સ સુધી તમે એને યુઝ કરી શકશો, બરાબર. આની ફ્રીક્વન્સી રેન્જ જે છે એ ટ્વિસ્ટેડ પેર કેબલ કરતા વધારે હોય છે, બરાબર. આપણે એક મેમા ફાઇબર ઓપ્ટિક કેબલનું પણ જોઈ લઈએ. હવે અનગાઇડેડ મીડિયામાં આપણે કેટલું જોયું, ટ્વિસ્ટેડ પેર કેબલ, એમાં અનશિલ્ડેડ અને શિલ્ડેડ ટ્વિસ્ટેડ પેર કેબલ, યુટીપી અને એસટીપી.
એના પછી આપણે જોયું કોએક્સિયલ કેબલ, હવે આપણે જોઈ લઈએ ફાઈબર ઓપ્ટિક કેબલ. ઓકે, ફાઈબર ઓપ્ટિક કેબલ જેનો મેઇન જે અંદરનો જે પાર્ટ છે ઇટ ઇઝ મેડ અપ ઓફ ગ્લાસ, ગ્લાસ ઓર પ્લાસ્ટિકનું બનેલું હોય છે, જેમાંથી તમારો સિગ્નલ જે છે એ લાઇટના ફોર્મમાં ટ્રાન્સમિટ થાય છે. બરાબર, આ એનું કન્સ્ટ્રક્શન છે. ગ્લાસ કોર, એની ઉપર ગ્લાસ ક્લેડિંગ. હવે આ ક્લેડિંગનું કામ શું છે કે આપણે આમાં કરવાનું હોય છે ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન એટલે શું કે આ ગ્લાસની અંદર એન્ટર થતી જે લાઇટ છે એ આની અંદર જ રહેવી જોઈએ, વિદ ઇન ધીસ ગ્લાસ, એ એનાથી બહાર નીકળવી જોઈએ નહીં. બરાબર, સો આ ગ્લાસ ક્લેડિંગની મદદથી યુ કેન અચીવ ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. ઉપર એક પ્લાસ્ટિક બફર એન્ડ આઉટર જેકેટ. આજે એક્સ્ટ્રા જે જેકેટ લગાવવામાં આવેલું છે ઇટ ઇઝ ફોર પ્રોટેક્શન. બરાબર, કેબલને પ્રોટેક્શન માટે. ફાઈબર ઓપ્ટિક કેબલ જે છે એ અત્યારે મેક્સિમમ યુઝ થાય છે. જે જૂના જે કોએક્સિયલ કેબલને જે બધા કેબલ્સ જે હતા એને રિપ્લેસ કરીને મેક્સિમમ અત્યારે યુઝ થાય છે ફાઈબર ઓપ્ટિક કેબલ ફોર ડેટા ટ્રાન્સમિશન. અત્યારે આપણે જે ઇન્ટરનેટ ચલાવીએ છીએ આપણા ફોનમાં કે પછી લેપટોપમાં કે વોટ એવર, એના માટે યુઝ થાય છે ફાઈબર ઓપ્ટિક કેબલ. જે કમ્યુનિકેશન માટે જે મેઇન જે કેબલ્સ લે કરવામાં આવતા હોય છે ત્યાં જે જૂના કેબલ્સ હતા એ બધાને અત્યારે રિપ્લેસ કરી દીધું છે આ ફાઈબર ઓપ્ટિક કેબલે. બરાબર, આ એનું કન્સ્ટ્રક્શન છે. ફાઈબર ઓપ્ટિક કેબલના એડવાન્ટેજીસ છે કે એ કોપર કરતા લાઇટ વેઇટ હોય છે. ટ્વિસ્ટેડ પેર કેબલ કહી દો કે પછી કોએક્સિયલ કેબલ કહી દો, એમાં મેઇન કન્ડક્ટર કયું હોય છે તમારું? કોપર. બરાબર, તો ફાઈબર ઓપ્ટિક કેબલ જે છે એ કોપર કરતા ઘણું હળવું હોય છે, નોઇઝ રેઝિસ્ટન્ટ છે, બીકોઝ આમાં સિગ્નલ જે છે એ તમારું કરંટના ફોર્મમાં ટ્રાન્સમિટ થતું નથી, ઇટ ઇઝ ટ્રાન્સમિટેડ ઇન ધ ફોર્મ ઓફ લાઇટ. બરાબર, સો ઇટ ઇઝ નોઇઝ રેઝિસ્ટન્ટ. સિગ્નલનું એટેન્યુએશન ઓછું થાય છે. એટેન્યુએશન એટલે સિગ્નલ તમારું જે એનું જે એમ્પ્લિટ્યુડ છે એ ઘટે છે. બરાબર, એવું આમાં ઓછું થાય છે. બેન્ડવિડ્થ ઘણી વધારે આપે છે એન્ડ સિક્યોરિટી ઘણી વધારે છે આમાં એઝ કમ્પેર્ડ ટુ ટ્વિસ્ટેડ પેર કેબલ એન્ડ કોએક્સિયલ કેબલ. બરાબર, સો આ હતા ગાઈડેડ મીડિયાના ટાઈપ્સ, ટ્વિસ્ટેડ પેર કેબલ, કોએક્સિયલ કેબલ એન્ડ ફાઈબર ઓપ્ટિક કેબલ. બરાબર, હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં સ્ટાર્ટ કરશું સિરિયલ એન્ડ પેરેલલ ટ્રાન્સમિશન. ઓકે, એ એકદમ નવો ટોપિક છે. આપણે આઈ થિંક ફર્સ્ટ સેકન્ડ સેમેસ્ટરમાં આવું કાંઈ આવ્યું નથી, સો એમાં બધા પ્રેઝન્ટ રહેજો. ઓકે, સિરિયલ એન્ડ પેરેલલ ટ્રાન્સમિશન આપણે નેક્સ્ટ ક્લાસથી સ્ટાર્ટ કરશું. આજના સેશનમાં કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછો. ઓકે, બરાબર, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. યુ કેન લોગ આઉટ.